નો જોશી પરિવાર અમદાવાદ જતો જોવા મળ્યો। ઇકો કારમાં બેસી પરિવાર અમદાવાદ તરફ જતો જોવા મળ્યો। હાઈવે પરના સીસીટીવી ફૂટેજમાં પરિવાર જોવા મળ્યો। પોલીસે પરિવારના મોબાઈલ ફોન ડેટા રિકવર કર્યા। પરિવાર ચિઠ્ઠી લખીને ગુમ થયો હતો। ચિઠ્ઠીમાં નીરવ, રાહુલ ભુવા, અલ્પેશ મેવાડા અને બિટ્ટુભાઈનું નામ હતું। પરિવારે આ ચાર લોકોને મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા હતા। ચિઠ્ઠીમાં લખેલા ચાર નામોની પોલીસ તપાસ કરી રહી છે। નીરવ અને રાહુલ ભુવા होटल द्वारकेश में काम करता होवानू बाहर आव्यू छे। अल्पेश मेवाड़ा अने बिट्टू भाई लोन आपवानू काम करता होवानू पुलिस तपास में खुल्यू छे। तो आपने जणावी दईए के वडोदरानो जे जोशी परिवार ए गुम हतो अने तेने लईने पुलिस पण तपास करी रही हती। आ परिवार अमदावाद जतो जोवा मळ्यो छे। इको कार में बेसीने परिवार अमदावाद तरफ जतो जोवा मळ्यो छे। हाईवे परना जे सीसीटीवी फूटेज छे आ फूटेज में आ परिवार जोवा मळ्यो। पुलिसे परिवारना मोबाइल फोनना डेटा पण रिकवर कर्या छे। आ परिवार छे चिट्ठी लखीने गुम थयो हतो। चिट्ठीमां नीरव, राहुल भुवा, अल्पेश मेवाड़ा अने बिट्टूभाईनुं नाम हतुं। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। જી માનુ, વડોદરાનો જે જોશી પરિવાર ગુમ હતો અને તેને લઈને પોલીસ પણ તપાસ કરી રહી હતી, હવે આ પરિવાર અમદાવાદ જતો જોવા મળ્યો છે, શું છે વધુ માહિતી? જોશી પરિવાર રહસ્યમય રીતે 10 દિવસથી ગુમ છે અને એની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। ઘરેથી નીકળતા જે સીસીટીવી હતા એ મળ્યા હતા, ત્યારબાદ પોલીસે 2 દિવસમાં જે તપાસ કરી એમાં અમદાવાદ તરફ ઇકો ગાડીમાં બેસી અને ગયા હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। પોલીસે મોબાઈલ ફોનના ડેટા રિકવર કરી અને એની પણ પ્રક્રિયા હાથ ધરી છે। ઘરમાંથી મળેલી ચિઠ્ઠી છે એમાં લખેલા ચાર નામોનો જે ઉલ્લેખ છે એમની પણ અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે, પરંતુ મહત્વની કડી અત્યારે પોલીસને એ મળી છે કે આ પરિવાર ઘરેથી નીકળ્યું અને ત્યારબાદ ઇકો ગાડીમાં બેસી અને અમદાવાદ તરફ ગયું હોય એવા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે। પોલીસ અત્યારે ઇકો કારની ડિટેલ મેળવી અને કાર માલિક કોણ છે, કયા સમયે આજે કાર નીકળી હતી ને ક્યાં ઉતર્યા છે આ તમામ દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે। જી વર્ષ જી માનું, માહિતી બદલ આભાર।